ડભોઈ ખાતે આવેલા અબ્દુલ કલામ મુસ્લિમ શાળામાં મંસૂરી વેલફેર સોસાયટી ડભોઈ દ્વારા ગરીબ મુસ્લિમ પરિવારોને કીટ વિતરણ કરવામાં આવી હતી. ડભોઈ ખાતે અબ્દુલ કલામ મુસ્લિમ શાળામાં મંસૂરી વેલફેર સોસાયટી ડભોઈ દ્વારા હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલતો હોય ત્યારે રમઝાન માસમાં એક માસના રોઝા રાખવા ફરજિયાત હોય છે, તેમજ કુરાન વાંચન, તરાબી, 5 ટાઈમ નમાઝ સાથે સાથે મહત્વની ઝકાત ફિતરા ઉપરાંત કિંમતીમાં કિંમતી રીતે વિધવા મહિલાઓ, નિરાધાર મહિલાઓ અને તેમના પરિવારોને ખાસ દાન કરવાનો મહિનો હોય છે. ગરીબ અને યતીમ વિધવા પરિવારને પવિત્ર રમઝાન માસ હોવાથી 100 કીટોનું અર્પણ કરેલ છે. શું શું આવ્યું એમાં? જે ઘઉં છે, ચોખા છે, હળદર છે, તેલ છે, મીઠું છે, મરચું છે, ખજૂર છે અને ઘર વખરીની ઇતર ચીજો અમે અર્પણ કરી છે. કઈ સંસ્થા દ્વારા? અમારી સંસ્થા મંસૂરી વેલફેર સોસાયટી ડભોઈ છેલ્લા 20 વર્ષથી ડભોઈ તાલુકાને આજુબાજુ નોટબુક વિતરણનું પણ ગરીબ બાળકોને કામ કરે છે, ઉપરાંત પવિત્ર રમઝાન માસમાં જેમાં આજે સંસ્થાના મંત્રી એસકે ધોરાવ, ઉપપ્રમુખ શબ્બીરભાઈ અત્તરવાળા, હાજી મુનાફભાઈ અત્તરવાળા, હાજી ઇસ્માઇલ કાકા ભજીવાળા, સંસ્થાના પ્રમુખ ઇસ્માઇલ ડફુવાળાની ઉપસ્થિતિમાં 100થી વધુ જરૂરમંદોને આર્થિક કીટની વહેંચણી કરવામાં આવી હતી. હસન ખત્રીનો રિપોર્ટ, SNI News, ડભોઈ.